जापान में वर्ल्ड फोटोग्राफी स्पर्धा में साबरकांठा जिला ना युवक ने मर्यो गोल्ड मेडल। जापानना टोक्यो में 81 इंटरनेशनल फोटोग्राफी स्पर्धा योजवामां आवी हती। आ स्पर्धा में विश्वभरना तेमज भारतना फोटोग्राफरोए भाग लीधो हतो, जेमां भारतमांथी 1187 फोटोग्राफरोए पोताना केमेरामां कैद करेला फोटोने ऑनलाइन सबमिट कर्या हता, जेमां साबरकांठा जिल्लाना वडाली शहेरना आंबेडकर विस्तारमां रहता अमितकुमार अरिंदभाई सोलंकीए पोताना केमेरामां कैद करेल અદ્ભુત ફોટો રજૂ કર્યો હતો, જ્યારે આ સ્પર્ધામાં સમગ્ર દેશમાંથી રજૂ થયેલ 5 ફોટોને નિર્ણાયકોએ પસંદ કરી નોમિનેટ કર્યો હતો, જેમાં સાબરકાંઠા જિલ્લાના વડાલીના અમિતકુમાર સોલંકીએ ચોમાસામાં આકાશમાં રચાતા મેઘધનુષ એક બારક કાચની બોટલમાં કેદ કરી રહ્યો હોય તેવો ફોટો કેમેરામાં કેદ કરી રજૂ કરતા તેમને પસંદ કરી ગોલ્ડ મેડલ એનાયત કર્યો હતો। જ્યારે આ ગોલ્ડ મેડલ તેમજ પ્રમાણપત્ર તાજેતરમાં જ કુરિયર દ્વારા જાપાનથી તેમના ઘરે મોકલવામાં આવ્યું છે, જે જોઈને પરિવારમાં ખુશીની લહેર પ્રસરી જવા પામી હતી। તેમજ અમિતકુમારે આ ગોલ્ડ મેડલ જીતતા તેમના સમાજમાં અને સમગ્ર સાબરકાંઠા જિલ્લા સહિત વડાલી પંથકમાં ગૌરવ વધાર્યું હતું। ધ્રુવ મારી, ZSTV વડાલી। અરવિંદભાઈ સોલંકી, મેં ફોટોગ્રાફીની શરૂઆત થોડા વર્ષો અગાઉ જ કરી હતી, જેમાં મેં ફોટોગ્રાફી સૌપ્રથમ મોબાઈલથી લગભગ 2-3 વર્ષ સુધી મોબાઈલથી ફોટો પાડવાના શરૂઆત કરી। આ ફોટોગ્રાફીની અંદર મારા મોટાભાઈ જે છે એમનાથી મને ઇન્સ્પિરેશન મળ્યું અને ધીમે ધીમે મેં ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા પર અપલોડ્સ કર્યા, એમાં મને સારો એવો પ્રતિસાદ મળ્યો અને પછી નેશનલ ઇન્ટરનેશનલ લેવલની કોમ્પિટિશન સ્પર્ધા જે યોજાય છે એમાં પણ મેં ભાગ લેવાની શરૂઆત કરી અને એમાં જે લાસ્ટ જે આજે જાપાનમાં ઇન્ટરનેશનલ લેવલની ફોટોગ્રાફી યોજાઈ એમાં આખી દુનિયામાંથી ફોટોગ્રાફર્સોએ એમના ફોટા મોકલેલા, જેમાં ભારત દેશમાંથી 1100+ એન્ટ્રી ગયેલી, એમાં ભારતના 5 ફોટોગ્રાફર્સની પસંદગી થયેલી, એમાં મારું પણ નામ છે અને મને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો, જેની મને અને મારા પરિવારને ખૂબ જ એક હર્ષની લાગણી થઈ રહી છે અને ભવિષ્યમાં પણ આવું કોમ્પિટિશનમાં ભાગ લઈશ અને દેશનું નામ રોશન થાય એવું હું કરીશ।